नमस्कार मित्रों, हूँ छूँ गौरव राणीगा ने आप छो वेधर ऑफ इंडिया चैनल पर। मित्रों, अपने जाणीए छीए तेम मुजब अगाउथी आपेला आगोतरा एंधाण मुजब छेल्ला चार दिवसथी एटले के 7 तारीखथी गुजरात सौराष्ट्रना विस्तारों अने अमुक कच्छना अने उत्तर गुजरातना एकाद बे विस्तारोमां पण गाजवीज साथे वरसाद चालू छे। थंडरस्टॉर्मना राउंडनी जे आपणे अगाउ वात करी हती ते मुजबनो थंडरस्टॉर्मनो वरसाद 4 दिवसथी चाली रह्यो छे अने खेडूत मित्रोने खूब मोटू नुकसान ज्यां वरसाद पड़े त्यां थई रह्यु छे। अने आनी आगोतरू एंधाण आपणे खूब अगाउथी आपी दीधुं हतुं अने ज्यारे आगोतरू एंधाण आप्युं त्यारे पण अमुक लोको एवी कॉमेंट करी रह्या हता के कंई आववानुं नथी ने खेडूत मित्रोने तमे बीवरावो छो, खोटी चिंता करावो छो, परंतु आगोतरू एंधाण आपुं त्यारबाद आ वरसाद आवो એ બીવરાવવાની વાત ન હોય, ચિંતા કરાવવાની વાત ન હોય, પણ આગોતરી તૈયારી માટે હોય છે। અમુક લોકો સમજતા નથી તો હવે એવી ખોટી કોમેન્ટ કરવાવાળા મિત્રોને ના છૂટકે બ્લોક કરવાની આપણે કરવા પડે તેવી પોઝિશન છે। તો ધ્યાન રાખવું કે ખોટી કોમેન્ટ ન કરવી અને પહેલાં જોવું કે કઈ રીતની શું આગાહી આગોતરું એંધાણ છે અને શું થઈ રહ્યું છે, પછી જ કોમેન્ટ કરવી। તો આપણે ખોલી આડી વાતે ચડી ગઈ, આડી વાત નથી કરવી આપણે। આજે આપણે મેઇન વાત કરવાની છે કે હવે શું, હવે આ વરસાદ કેટલા દિવસ ચાલુ રહેશે, નુકસાનકારક વરસાદ જે હવે ચાલી રહ્યો છે તે, આગળ અરબસાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાની કેટલી શક્યતા અને તેની ગુજરાતને અસર થવાની કેટલી શક્યતા અને સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ક્યારે થશે, આ અગત્યના સવાલોના જવાબ આ વિડીયોમાં આપવાના છે। તો ખૂબ અગત્યનો વિડીયો, છેટ સુધી વિડીયો જોવો ખૂબ જરૂરી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય, પહેલીવાર આપણો વિડીયો જોતા હોય તેવો અત્યારે જ નીચે લાલ કલરના બટનમાં દબાવીને ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુનું નોટિફિકેશન બેલ આઇકોન ખાસ દબાવી દેજો। હવે મિત્રો, અત્યારની આપણે વાત કરીએ તો અરબ સાગરમાં છેલ્લા 4 દિવસથી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે સેન્ટ્રલ અરબ સાગરમાં અને ચોમાસાની વિદાય થઈ રહી છે ખૂબ ઝડપથી ઉત્તર ભારત તરફથી। રાજસ્થાન બાદ હવે ગુજરાતના 60% વિસ્તારોમાંથી IMD ચોમાસું વિદાય થયાની જાહેરાત કરી દીધી છે। એ વાત અલગ છે કે સૌરાષ્ટ્રના પોરબંદર રાજકોટની લાઇન લઈ લીધી છે વિદાય સુધી, પરંતુ ત્યાં પણ વરસાદ તો હજુ પડી જ રહ્યો છે અને તેનું એક મેઇન કારણ છે અરબ સાગરમાં બનેલી UAC અને એન્ટીસાયક્લોનની વચ્ચે આવી ગયું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને ત્યાં ખૂબ જ અસ્થિરતા પવનોમાં જોવાઈ રહી છે અને સાથે જે ગરમી વધી છે તેને લીધે રોજ બપોર બાદ કન્વેક્શન થાય વાદળોનું અને અરબ સાગરની UAC તેને ભેજ પૂરો પાડી રહી છે, તેને લીધે થંડરસ્ટોર્મ બની રહ્યા છે અને આ વરસાદનો રાઉન્ડ ચાલુ છે ગુજરાતમાં। તો હવે આગળ એમાં શું થશે, તો મિત્રો એક રાહતના સમાચાર છે કે આવતીકાલથી એટલે કે 11 તારીખથી તેમાં રાહત મળવાની શરૂ થઈ જશે અને અરબ સાગરવાળી UAC ધીમે ધીમે દૂર જતી જશે ગુજરાતથી સાઉથ ઇસ્ટ દિશામાં અને તેને લીધે જે એન્ટીસાયક્લોનના પવનો જોર પકડી લેશે અને ચોમાસાની વિદાય ગુજરાતમાં આગળ વધશે। 11 તારીખથી થંડરસ્ટોર્મનું પ્રમાણ પણ ઓછું થઈ જશે, પરંતુ 11 તારીખે હજુ ઘણા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ થઈ શકે છે। ત્યારબાદ 12 અને 13 તારીખે ધીમે ધીમે સાવ પ્રમાણ ઓછું થઈ જશે અને સમગ્ર ગુજરાતમાંથી 12-14 તારીખ આસપાસ ચોમાસાની વિદાય થઈ શકે છે કાયદેસર રીતે અને વરસાદ બંધ થઈ જશે ગુજરાતમાંથી। ખૂબ રાહતના સમાચાર આ ગણી શકાય અને ત્યારબાદ શું થશે, તો ત્યારબાદ અરબ સાગરની જે UAC જે નીચે ગઈ હશે સાઉથ ઇસ્ટમાં કેરેલા કર્ણાટકના તટ પાસે, તે 14-16 તારીખમાં મજબૂત થઈ શકે અને એક લો પ્રેશર એરિયા કે વેલમાર્ક લો પ્રેશર સુધી પણ જઈ શકે, પરંતુ તેની હાલ ખાસ અસર ગુજરાત પર થાય તેવું લાગતું નથી। અને બંગાળની ખાડીની વાત કરીએ તો હાલમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળ ઇસ્ટ સેન્ટ્રલ બંગાળની ખાડીમાં બની ગયું છે અને આગામી 2-3 દિવસમાં ધીમે ધીમે તે મજબૂત થઈ અને લો પ્રેશર બની જશે 2 દિવસમાં અને ત્યારબાદ વધુ મજબૂત થઈ અને 16 તારીખ આસપાસ ઓરિસ્સા કે આંધ્રપ્રદેશના તટ સાથે એક ડિપ્રેશન કે એક સાયક્લોન તરીકે પણ ટકરાઈ શકે છે, પરંતુ ત્યારબાદ શું થશે, ગુજરાત સુધી આવશે કે નહીં તેના પર થોડું અસમંજસની સ્થિતિ છે। 16 તારીખ પછી જે આપણું જે એન્ટીસાયક્લોન છે તે એકદમ મજબૂત બની ગયું હશે, ચોમાસાની વિદાય થઈ ગઈ હશે ગુજરાત સુધી અને 500 HPA ઉપર પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર એક સ્ટ્રોંગ એન્ટીસાયક્લોન બની ગયું હશે। તો જો 16 તારીખ બાદ જે કોઈ સિસ્ટમ આંધ્રપ્રદેશ કે ઓરિસ્સાના કાંઠે ટકરાઈને આગળ આવશે તે ગુજરાત સુધી પહોંચવાની શક્યતા હાલ ખૂબ ઓછી દેખાઈ રહી છે, સાવ નથી તેવું નથી પણ ખૂબ ઓછી દેખાઈ રહી છે
तो एक आशा आपने भी राखी सकी है कि आज सीस्टम बन से कि गुजरात सुधी न पहुँचे थोड़ी शक्यता भी गणी सकता है कि गुजरात की नजीक आए एक लो प्रेशर तरीके और 16, 17, 18, 19 तारीख में एक हलवा वरसाद राउंड गुजरात अमुक विस्तारों में आ सके पर हाल तेनी शक्यता मने ओछी लागी रही है। तो आगर तेमा कहीं फेरफार हे तो जणावशुं। ए सीवाय हवे गुजरात में 13 तारीख बाद चोमासु पूरु थयेलू गणवू अने लगभग वरसाद नी शक्यता ओछी गणवी। अरब सागर में हाल 15 दिवस तो कोई वावाजोडू बने तेवू हाल लागतो नथी, त्यार बाद नु न कही सकीए, परंतु नवेम्बर सुधी वावाजोडा बनवानी शक्यताओ तो होय ज छे। तो आग एवं कहीं हे तो तेनी खास अपडेट आपणे आपशो। मित्रों तो आ वीडियो केवो लाग्यो तेनी खास कहेजो मने कॉमेंट में। आज वीडियो नी जे कॉमेंट्स छे तेनो जवाब आपणे आवती काले एक अलग वीडियो मूकीने आपशु, तेनी चर्चा करशु तेनी कॉमेंटनी, तो तेना जवाब पण तमने मळी जशे। अने आ वीडियो ने लाइक शेर करवानो अने चेनल ने सब्सक्राइब करवानो भूलशो नहीं। फरी मळीशुं नवी अपडेट में। आभार।